सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण वाला भक्तों गरडा अंत्य प्रकरण 39 वचनामृत चाली रह्यु छे भगवान श्रीहरि आ वचनामृतनी अंदर आपणने सर्वने एक बात छेल्ला घणा समयथी समझावे छे ने आपणे महाराजना चरित्रो ए वात उपर समझवा माटे प्रयत्न करी रह्या छीए कि भगवान जेवा तो एक भगवान छे आपणने मळेला महाराज ए अनन्य छे आपणने मळेला महाराज ये स्वरूप अनंतकोटी ब्रह्मांडों में एक अने मात्र एक ज छे अनंतकोटी धामों में एक अने मात्र एक ज छे एवा भगवान स्वामीनारायण आपणने मळ्या छे महाराज कहे छे भगवान ने भजी भजी ने घणाक भगवान ना सार्धम्यपणाने पाम्या छे पण तो पण ए भगवान जेवा तो थता ज नथी आपणे भगवाननी घणी बधी लीलाओ जोई आकर्षण लीला जोई गई काल आपणे एवुं जोयुं के महाराज अनेक स्वरूपों दर्शन देता महाराज एक एक बब्बे ने त्रण त्रण स्वरूपों एक ज जगह दर्शन देता एवा पण चरित्रो जोया गई काल एक बहु सरस चरित्र मैं वांच्युं तुं पण आपणी पासे समय नहोतो मने आज ए चरित्र याद आव्युं एटले कहूँ छूं के ब्रह्मानंद स्वामी एक वार बीमार हता गठपुर में अने त्यारे महाराजे સંતોને બધાને બોલાવ્યા મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને બધાય સંતોને બોલાવ્યા મહારાજ એક પંક્તિ બોલ્યા પંક્તિ બોલીને મહારાજ કે આનો અર્થ કરો જેને આપણે કોયડો કહીએ અને જેને બીજું શું કહે છે કોયડાને ઉખાનું એવું મહારાજે કંઈક પૂછ્યું એમાં બ્રહ્માનંદ સ્વામી પાસ થયા બ્રહ્માનંદ સ્વામી પાસ થયા એટલે મહારાજ એમને ભેટ્યા અને મહારાજ કે સ્વામી તમારે અમારી ભેગા અમે કહીએ એમ કરવાનું અમારી ભેગા ઘેલા સ્નાન કરવા હાલો મહારાજ બધાય સંતોને ઘેલાએ લઈ ગયા સ્નાન કરવા હવારની અંદર હવે મહારાજ જ્યારે ઘેલાએ ગયા ત્યારે ઘેલા સ્નાન કરીને મહારાજ પાછા નીકળ્યા તો મહારાજ એક સ્વરૂપે ઘેલા કાંઠે ઊભા રહ્યા અને બીજા સ્વરૂપે સંતો હારે હાલ્યા ત્યાં આગળ એક ઊંચો પથ્થર હતો પથ્થર ઉપર મહારાજ આમ માર્ક કાપીને થોડે જઈને પથ્થર ઉપર બેઠા અને સંતોને બધાને ત્યાં બેસાડ્યા થોડી વાર થઈ એટલે ઘેલા કાંઠે જે મહારાજનું સ્વરૂપ હતું એને બૂમ પાડી એ સંતો અમને મૂકીને તમે ક્યાં ચાલ્યા ગયા પાછા આવો સંતોએ આમ જોયું તો મહારાજ ત્યાં દેખાય ત્યાં સંતો જવા દીયા તે અડધેથી પાછી મહારાજે ફરી બૂમ પાડી આ બાજુ જ્યાં ટેકરા ઉપર હતા ત્યાંથી એ સંતો અમને મૂકીને તમે ક્યાં ચાલ્યા અહીંયા આવો સંતોને એવી રીતે 10-12 વખત મહારાજે આમથી આમ દોડાવ્યા અને પછી મહારાજે બેનું એક સ્વરૂપ કર્યું ને બધાએ આવ્યા દરબારગઢમાં લીમતરુ નીચે મહારાજ બેઠા હતા મહારાજે પૂછ્યું જે સ્વરૂપ ભેગા મહારાજ આવ્યા જે સ્વરૂપ ભેગા સંતો આવ્યા હતા એ સ્વરૂપ ચાલીને અક્ષર ઓરડી માગ્યું
અને મહારાજ લીમતરુ નીચે બેઠા હતા એ પૂછે છે, સંતો તમે ક્યાંથી આવ્યા અત્યારે? સંતો કે, મહારાજ અમે સ્નાન કરવા ઘેલા કાંઠે તમારી ભેગા આવ્યા હતા. મહારાજ કે, મૂળજી બ્રહ્મચારી કે, મહારાજને તો મેં આજે અહીં દરબારગઢમાં સ્નાન કરાવ્યું છે. મહારાજ કે, સંતો અમે તો અહીં હતા, તમે કોની આરે ગયા હતા? ત્યારે બ્રહ્માનંદ સ્વામીને આશ્ચર્ય થયું, સંતોને આશ્ચર્ય થયું. પછી મહારાજે કીધું કે, હે સંતો, ભગવાનના ભક્તના ભાવને વશ થઈ અમે ભક્તને સુખ આપવા માટે અનેક રૂપો ધારણ કરીએ છીએ અને અનેક આત્માઓને સુખ આપીએ છીએ. આવા મહારાજ છે. આજે આપણે મહારાજનું જોવું છે અંતર્યામીપણું અને સર્વજ્ઞપણું. એક ભગવાન એવું તત્વ છે, એક ભગવાન જ એવા છે જે સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે સર્વને જાણવાવાળા. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળને એક સાથે જાણી શકે એવા એક પરમાત્મા જ છે. પરમાત્માની શક્તિ જે મહાપુરુષોમાં છે એ પણ ભૂત ભવિષ્યને વર્તમાનને જાણવાવાળા થાય છે, પરંતુ સંપૂર્ણ સર્વજ્ઞપણું એક પુરુષોત્તમ નારાયણનું છે. સંપૂર્ણ અંતર્યામીપણું એક પુરુષોત્તમ નારાયણનું છે. એ પુરુષોત્તમ નારાયણના સાર્ધમ્યપણાને પામ્યા પછી એ ભગવાનની જેમ અંતર્યામી થવાવાળા ઘણા હોય, પણ સંપૂર્ણતયા અંતર્યામી એક પુરુષોત્તમ નારાયણ છે. ભગવાન પાસે ઘણીક વખત એવી ઘટનાઓ ઘટતી કે ભગવાનને ના બોલવું હોય તો એ ઘણાક આવતા અને શ્રીજી મહારાજ પાસે એવું એવું કરતા કે મહારાજને ના બોલવું હોય તો એ પોતાનું અંતર્યામીપણું પ્રગટ કરવું પડે. મોટા સંતોમાં પણ અંતર્યામીપણું હોય છે, પણ મોટા સાધુ પણ અંતર્યામીપણું પ્રગટ નથી કરતા. બીજા પ્રકરણમાં કૌશિલ ભગત એક કડી આવે છે સંતોના અંતર્યામીપણાની. મોટા પુરુષ હોય એનું અંતર્યામીપણું, એ કડી લો તમે, યાદ કરી રાખો, હું ચરિત્ર કહું ત્યાં તમને 5 મિનિટનો ટાઈમ આપું છું. કે સંતોનું અંતર્યામીપણું બીજા પ્રકરણમાં શ્રીજી મહારાજે કઈ કડીમાં કીધું છે. આ ચરિત્ર તમે સાંભળશો ને એટલે તમને ખબર પડી જશે કે સ્વામી કઈ કડી ગોતે છે તમારી પાસે. વરતાલની અંદર એક આનંદનો બ્રાહ્મણ આવ્યો મહારાજ પાસે. મહારાજ સભામાં બેઠા હતા. એને મહારાજને કહ્યું કે તમે ભગવાન છો તો મારા અંતરની વાત તમે કરો. ભગવાન અને મોટા એ આપણા અંતરની વાત ઓછી કરે ને એટલી સારું. આપણા અંતરમાં હોય શું તે વાત કરે. ભગવાન સંબંધી સંકલ્પો બહુ જાજા હોય તો બરાબર છે, પણ જગત સંબંધી જગતના કચરાના સંકલ્પો હોય અને પાછો ભગવાનને પૂછવા નીકળે કે પ્રભુ મારા અંતરનું રહસ્ય કહો. મહારાજ કે, તમારા અંતરની વાત બહાર કહેવા જેવી નથી એટલે રહેવા દો તમે. તોય ઓલો બ્રાહ્મણ માન્યો નહીં અને મહારાજને કે, પ્રભુ તમે જો ખરેખર ભગવાન હોય તો મારા અંતરની વાત તમે કહો. ત્યારે મહારાજ કે, કહું? આ સભા ભરાઈને બેઠી છે, એકલા કહું કે સભામાં કહું? મહારાજ અત્યારે જ કહો. એ ભગવાન સ્વામિનારાયણને ભગવાન માનતો હતો, પણ વિશ્વાસ નહોતો કે આ ખરેખર ભગવાન છે. કારણ કે મનુષ્ય આકારે જ્યારે ભગવાનને ભગવાનના મહાપુરુષ હોય ને ત્યારે માનવું બહુ જ અઘરું હોય છે, બહુ અઘરું હોય છે. અને ભગવાન અને મોટા પુરુષને એક બીક હોય છે કે હું જેવો છું એવો જો આ જાણી જશે ને તો મારાથી દૂર ભાગી જશે. તમે વિચારો કે કોઈ કોઈ વ્યક્તિ આપણો આખો એક્સરે મશીનની જેમ આપણું હવારથી હાંજ સુધીના બધા સંકલ્પો જોઈ લેતો હોય, બરાબર છે, બધા સંકલ્પોને પકડી લેતો હોય, એવો પુરુષ આપણી નજરની સામે હોય ને આપણને ખબર હોય કે આ તો મારા સંકલ્પોને જાણે છે, હું એની સામે બેઠો છું, કાલ માટેનો શું સંકલ્પ કરું છું એને પણ જોવે છે, આવું જો જાણી જઈએ તો એવા પુરુષથી કેટલા દૂર ભાગી જઈએ આપણે. એની પાસે બેહાય નહીં, એની પાસે જવાય નહીં, એવું થઈ જાય. એટલે ભગવાનને મોટા તો ઢાંકે. મહારાજ કાંઈ બોલ્યા નહીં, પણ પછી બહુ કીધું એટલે મહારાજ કે, હા પણ તું ને તારો કાકો બે ભેગા મુંબઈ ગયા હતા, વાત સાચી? બોલો કે હા. ત્યાંથી કમાઈને પાછા વળ્યા? તો કે હા મહારાજ. ત્યારે હવે આને પરસેવો છૂટવા લાગ્યો, કારણ કે મહારાજે સીધું મુંબઈ પકડ્યું ને એટલે એને એમ થયું કે બરાબર પકડ્યું છે મહારાજે. ત્યારે એક કાળી પેટીમાં તમે 1000 રૂપિયા એની 2 કોથળી કરીને રાખ્યા હતા, વાત સાચી છે? ઓલો કે હા.
પેટીને કળ દઈને કૂચી તારી પાસે રાખી હતી. હા મહારાજ, પછી તને એવો મનસૂબો થયો કે મારા કાકાને મારી નાખું, તો હજારમાંથી બે ભાગ ના થઈને બધાય મને મળે. લો હવે આને આ મૂર્ખને હું એવું પૂછ્યું તે મહારાજને કે તમે મારો સંકલ્પ કહો, તમે મારા અંતરનું કહો. આવું આ મૂર્ખ વ્યક્તિ કહેવાય ને. કાંઈક સારું હોય ને ભગવાનને પૂછ્યું હોય તો વાત બરાબર છે, કાંઈક સારું હોય ને મોટા પુરુષને પૂછ્યું હોય તો વાત બરાબર છે, પણ આવો કચરો અને એ ભગવાનને મોટાને પૂછે, સામેથી લાજ લીધી. બોલો, ઘણા કહેવા હોય કે એની લાજ તમે રાખવા મથો ને તો એ જ લાજ એની ઉગાડી કરે, એવું હોય. બધા રૂપિયા તને મળે એવું ધારી અને તું તારા કાકાના પગ દબાવવા બેઠો ને ડાપતા ડાપતા ગળું દબાવીને એને મારી નાખ્યા. અને સાંભળ, અમે તો દરિયામાં જે કામ થાય એને પણ દેખીએ છીએ ને ખારવામાં રહીને પણ દેખીએ ને તારા કાકામાં રહીને પણ અમે તો દેખીએ, અમારે તો જોવાના બહુ ઠેકાના છે ભાઈ. પછી મહારાજને પુરુષોત્તમ જાણીને બ્રાહ્મણ કે તમે તો સાક્ષાત ભગવાન છો, મારું કલ્યાણ કરો. લો, કાકાને મારવાવાળાનું કલ્યાણ કરવાનું છે, હગા કાકાનું ગળું ડબાવી દીધું રૂપિયા માટે એનું કલ્યાણ કરવાનું છે. મહારાજ કે તારા કાકાને ઘેર અડધા રૂપિયા દઈ આવ ત્યારે તારા પર અમે રાજી થઈશું. અડધા રૂપિયા તારા કાકાને ત્યાં આપી આવ ત્યારે અમે રાજી થઈશું. પછી વર્તમાન ધરાવીને સત્સંગી કરીશું. એને આજ્ઞા પ્રમાણે કર્યું ને મહારાજે એને સત્સંગી કર્યો. આવા જીવ ઉપર મહારાજે દયા કરી આ ભગવાન. બોલો, બાકી તો મર્ડર કરી નાખ્યું ને કાકાનું. તોય પણ શ્રીજી મહારાજે એને સત્સંગમાં લીધો. મુમુક્ષુ હતો પૂર્વનો, કાંઈક એના હૃદયમાં સંસ્કાર પડ્યા હતા એટલે ભગવાન સુધી પહોંચ્યો. એટલે તો ભગવાનના સાધુ પાસે ઘણીક વખત તમે અમારી ભેગા ઘણી વખત જો આ દેશોમાં તમે આ મંદિરો થયા ને બહુ આપણે બધા ચુસ્ત હરિભક્તો એવા જ આવતા હોય, પણ ઘણી વખત વિચરણમાં જતા હોઈએ, દેશમાં હોઈએ, તો એવા વ્યક્તિઓનો પણ યોગ થાય ને એવાને ત્યાં પણ સંતો જતા હોય. પણ સંતોને જવા પાછળનો એક જ ઉદ્દેશ હોય કે આ જીવ કોઈ રીતે સુધરે. જો ગંદવાડામાં પડેલા જીવને કોઈ રીતે સાધુ પકડે જ નહીં તેનું કલ્યાણ કેમ થાય? ચોખ્ખા જ જીવો છે એને જો પાસે રાખવાના હોય તો ગંદા છે સાફ કેદી થશે? ધોબી છે એ કપડાં ધોવે જ નહીં તો કપડાં સાફ કેમ થશે? એટલે સાધુ છે ધોબીની જગ્યાએ છે, ગંદા કપડાં પકડે છે ને સાફ કરે છે. ભગવાને આવું જીવનું કલ્યાણ કર્યું. આમ ભગવાને અંતર્યામીપણું દેખાડ્યું. કઈ કડી બોલો કૌશિલ, હજુ યાદ ના આવી? નવા છો એટલે ક્યાંથી યાદ આવે? સોની પારકા ના રૂડા થવા માટે, પછી સોની પાર કા દોષને ડાટે, તે જીવના રૂડા થવા માટે, ઉરે અધર્મનો નહીં પ્રવેશ, એવા સંતને નામો શીસ. સોની પાર કા દોષને ડાટે, ભગવાન અને ભગવાનના મોટા સાધુ સાંભળે જોવે. એટલે હું વારે વારે કહું છું કે ભગવાન અને ભગવાનના મોટા પુરુષો આ પૃથ્વી પર જીવાત્માના કલ્યાણને અર્થે સાંભળવા છતાં બેરા, બોલવા છતાં મૂંગા, જોવા છતાં આંધળા. જ્યારે આંધળા બેરાને મૂંગા રહે છે ને ત્યારે જીવનું કલ્યાણ થાય છે. જો એ જેવું જોયું છે એવું બોલે, જેવું સાંભળ્યું છે એવું બોલે, એના અંતરની જેવી વાત છે એવી એની આગળ કરવા લાગે તો જીવ ભાગવા માંડે, તાપ લાગે એને કે આ તો અંદરનું જાણી જાય છે, હવે આની પાસે બેહવું કેમ? પણ ભગવાનના મોટા પુરુષો ને ભગવાન બે જાણે છે અંતર્યામી રૂપે, પણ બોલતા નથી. જીવના કલ્યાણ એટલે થાય છે. ઉપરથી એને પ્રોત્સાહન આપે, હા બહુ સારા ભગત છો, બહુ સારી મહેનત કરો છો, મોક્ષ માર્ગમાં બહુ આગળ દોડો છો, હજુ મહેનત કરો, હજુ દોડો, આમ જ કે. પણ એનું નેગેટિવ માઇનસ પોઈન્ટ ક્યારેય ના બતાવે. પણ ભગવાન અંતર્યામી રૂપે હોય, ભગવાન જ્યારે મનુષ્ય આકારે હોય ત્યારે આવી ઘણી બધી લીલાઓ મહારાજ કરતા. એકવાર મહારાજ વરતાલમાં હતા, પદ્મનાભાનંદ સ્વામીએ વિચરણની આજ્ઞા કરી. પદ્મનાભાનંદ સ્વામી હતા, એને મહારાજે કીધું તમે વિચરણ કરવા જાઓ. એ મહેમદાવાદ ગયા.
ત્યાં સત્સંગ થોડોક પણ નહોતો. મહેમદાવાદની અંદર બ્રાહ્મણોનો સત્સંગ, પણ એ બધોય મહારાજે જેતલપુરમાં યજ્ઞ કર્યો ને, ડભાનમાં યજ્ઞ કર્યો ને, પછી એ જેતલપુરના યજ્ઞથી ત્યાંના બ્રાહ્મણો બધાય સત્સંગી થયેલા. નહીં તો બધા શિવની ઉપાસના કરવાવાળા જાજા બ્રાહ્મણો હતા. બહુ મહેમદાવાદની બહુ સુંદર કથા છે. ઉમિયાબાઈના દીકરા હરિકૃષ્ણન શ્રીજી મહારાજને સાધુ કરવો હતો, એકનો એક હતો, અને દુર્લભરામનો છોકરો હતો. દુર્લભરામ ગામના આગેવાન હતા અને શ્રીજી મહારાજને એ છોકરાને સાધુ કરવો હતો. 18 વર્ષનો હતો. શ્રીજી મહારાજે સભાની અંદર પૂછ્યું કે અમારે આ હરિકૃષ્ણને સાધુ કરવો છે, દુર્લભરામને કે કેમ કરશું? અને દુર્લભરામનો પિતો ગયો. દુર્લભરામ કે તમને આખા ગામમાં મારો છોકરો મળ્યો, અમારો એકનો એક છે, અમારી પેઢી હાચવે એવો છે. મહારાજ કે ભાઈ અમે તો પૂછ્યું, તમે તો શિવના ભગત છો, તમારા ઘરવાળા અમારા પાકા ભગત છે, અને તમે ભગત એટલે અમને તો એવું કે તમને પુત્ર પરિવારમાં ક્યાંય પ્રીતિ નહીં હોય. ત્યારે કે ના, મારે મારો છોકરો સાધુ કરવા દેવાનો નથી મહારાજને. કે મહારાજ કે સારું. પણ દુર્લભરામના જે પત્ની હતા ને ઉમિયાબાઈ, એ ઉમિયાબાઈને એમ હતું કે મહારાજે માગ્યો અને આ એને એમ જ થયું કે આ મારો ધણી આડો આવ્યો. એને ક્યાં ખબર છે કે મહારાજનો આપેલો મહારાજને દેવાનો છે. એને સભામાં ઊભા થઈને મહારાજને કીધું, પ્રભુ એ ના પાડે તો એ તમે લઈ જાઓ, કારણ કે મેં મોટો કર્યો છે એને, મેં મોટો કર્યો છે. દૂધનું ધાવન તો મેં દીધું હતું, એને સંસ્કાર મેં દીધા સંસ્કારના, એને ક્યાં ટાઈમ જ હતો સંસ્કાર દેવાનો. એટલે મહારાજ એની ઉપર એનો જેટલો અધિકાર છે ને એનાથી મારો વધારે છે, ઉપાડો તમે. મહારાજ કે ભાઈ તું ધીરજ રાખ, અમારે લેવો હશે ને તો અમે ગમે તે રીતે લઈ લેશું, અમારે લેવો હશે ને અમે ગમે તે રીતે લઈ લઈશું. અને મહારાજે એ હરિકૃષ્ણને તાવ આપ્યો. હરિકૃષ્ણને દર્શન દીધા. દર્શન દઈને કીધું, બેટા તારે અમારી ભેગા રહેવું છે, શું કરવું છે? આ લોકમાં તારે રહેવું છે, અમારા ધામમાં આવવું છે, શું કરવું છે? તો કે મહારાજ અહીં તો મારો બાપ મને સાધુ થવા નહીં દે, અને તમે મને કાંઈ લો નહીં આ રગજકમાં, તો મહારાજ મને તમે છે ને તમારા ધામમાં લઈ લો, આ લોકમાં મને પ્રીતિ નથી. 18 વર્ષનો એ છોકરો, એને સખત તાવ આવ્યો અને મહારાજ એને ધામમાં લેવા આવ્યા. આ કથા મેં વિસ્તારથી એક એમાં કીધેલી છે. અને પછી એ છોકરાને લેવા આવ્યા અને મહારાજને ધામમાં લઈ ગયા. એ દિવસે ઉમિયાબાઈના ઘેરથી મહારાજ માટે થાળ જવાનો હતો, અને ઉમિયાબાઈ પોતે થાળ લઈને તે દિવસે 700 રૂપિયાના દાગીના પહેરી પોતાનો મરણ પથારીએ પડેલો છોકરો એના સબને અડ્યા વિના, કારણ કે વારો એનો હતો, એટલે થાળ એને કર્યો, મહારાજને જમાડ્યા. મહારાજને વિંદો લઈને પવન નાખે, ખબર છે કે મારો છોકરો ધામમાં ગયો છે. મહારાજ એની બાજુ જોવે, મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ બાઈ પર તમે બહુ રાજી થયા, શું કારણ? મહારાજ કે આ બાઈની સમજણ છે ને, આજ સુધી નારી જાતિની અંદર જેટલી સ્ત્રી ભક્ત થયા છે ને, એમાં જે એ 1 નંબર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તો છે એમાંની આ એક છે. એનો હગ્ગો દીકરો મૃત્યુ પામેલો એના ઘરમાં છે, 18 વર્ષનો, એની નજરની સામે મૃત્યુ પામ્યો છે, છતાંય પણ એ 700 રૂપિયાના દાગીના પહેરીને અમારી માટે થાળ લઈને આવી, માટે એની સમજણને ધન્યવાદ છે. અમારી આંખમાં આંસુડ આવી ગયા, મહારાજ રડી પડ્યા. એ મહેમદાવાદનો સત્સંગ મહારાજે યજ્ઞ કર્યો ને પછી થયો, ત્યાં સુધી સત્સંગ નહોતો. અને એ યજ્ઞ કરતાં પહેલાં પદ્મનાભાનંદ સ્વામી જ્યારે ગયેલા ત્યારે સત્સંગની ત્યારે શરૂઆત થયેલી. ત્યાં સત્સંગ સહેજ પણ નહોતો. તેમણે ત્યાં જઈને એક બ્રાહ્મણને કહ્યું, અમારે અહીં ઉતરવું છે, બહુ તપાસ કરી પણ મેળ બેસે નહીં, કોઈ ઉતારો જ દે નહીં, સત્સંગી નહીં કોણ ઉતારે, સ્વામિનારાયણને સાધુ કે આવે ને કંઈક જાદુ કરે. કારણ કે એ વખતે છાપ એવી જ હતી કે સ્વામિનારાયણને સાધુ જે ગામમાં જાય ને એ ગામ સ્વામિનારાયણનું થઈ જાય. એ જે ગામમાં ગયા ને આનો ગુરુ ત્યાંથી એને ભાગવું જ પડે, કારણ કે આ વર્તનશીલ સાધુઓ વર્તન હંમેશા વાતો કરે, એટલે ખોટા કોઈને ભટકાયા હોય તરત એને ઓળખાય કે આ તો ખોટી જગ્યાએ હતા, એને સાચી જગ્યાએ તરત પ્રીતિ થાય. અહીંયા આગળ લોયાધામની અંદર દર શનિવાર 1-2 ફેમિલી આવે છે કે જે વર્ષોથી ક્યાંક જતા, અને એને બસ એવી પ્રીતિ થઈ ગઈ કે ઓહો આવા સાધુ, આવા ભક્તો, આવા સમુદાય, એને શનિવાર અહીં આવ્યા વિના હવે હાલતું જ નથી, એવું થઈ ગયું છે. કારણ કે સાચાની ઓળખાણ થઈ, સાચું કંઈક મળ્યું, હૃદય ઠરે એવું મળ્યું. આને કોઈ જગ્યાએ ઉતારો મળ્યો નહીં, બહુ તપાસ કરી મેળ બેસે નહીં. ત્યારે સ્વામી બેચર ભટ્ટની પોળના દરવાજાના મેળા પર બેઠા, બેચર ભટ્ટ હતા એના મેળા ઉપર જઈને સ્વામી બેઠા. કોઈ પાસે બેસવા આવે નહીં, કોણ આવે?
સ્વામી એને સાધુ કઈ જાદુ મંતર કરે ને ઉપાધિ કરે ને તિલક ચાંદલાવાળા કરી દે, સત્સંગી કરી દે, કંઠીઓ બાંધી દે, ભજન કરતા કરી દે, કોણ આવે? આવે જ નહીં ને. કંડારી ગામમાંથી બે ચાર છોકરા સાધુ થવા આવે, તો સાધુ થવા આવે ને તો કંડારી ગામમાં એક હવા ફેલાઈ ગઈ કે ગુરુકુલની અંદર તો દાના નાખે છે, કે હારો જે હોય પછી એમને ભાડે છોકરો કોઈ ના મોકલતા, છોકરો કોઈ ના મોકલતા, કે એ તો જે હોય એને ભાડે આવું થાય. આ તો ભગવાન સ્વામી એને વખતના દાના આલે છે. કેટલાને લાગી ગયા જો આ કૌશિલ ભગત પર નાખ્યા જ છે ને ગુરુજીએ, કેવા લાગી ગયા છે? એવું ધ્યાન ના રાખે તો કોકને ઉતરી જાય. જો ખરેખર તાકાતવાળો બહુ હોય, જાતે જોર કરવા જાય, તો ભગવાનને ભગવાનના નાખેલા દાનાએ ઉતરી ગયા છે અને મોટાના નાખેલાય ઉતરી ગયા છે. એ ઉતરે છે ને ચડે છે ને એની ઉપર પોતાનો જ મુમુક્ષુનો આધાર છે. મુમુક્ષુ કેટલો ભગવાન અને મોટાને સમર્પિત થઈને રહે છે એટલા ઓલાના દાના કામ લાગે, અને મુમુક્ષુ જો ભગવાન અને મોટાની રેન્જની બહાર જાય એટલે દાના ગમે એવા નાખેલા હોય ને મંત્રેલા એવી ઉતરી જાય. ભલ ભલાને ઉતરી ગયા, શ્રીજી મહારાજ વખતે ઉતરી ગયા, વચ્ચે ઉતરી ગયા, જ વર્તમાન કાળે ઉતરી જાય છે. એવું છે એટલે જો એની રેન્જમાં રહે તો દાના કામ કર્યા કરે. કૌશિલ ભગત આપણે રેન્જમાં રહેવાનું એટલે દાના કામ કરે, નાખેલા કોઈ જગ્યાએ આગા પાછા થાય જ નહીં, બરાબર લાગેલી રહે. જે નાખ્યું હોય ને જે મૂઠ નાખ્યું હોય, વૈરાગ મૂઠ, પેલી મારણ મૂઠ આવે ને એમ, મોટા સાધુ વૈરાગ મૂઠ નાખે, વૈરાગ્યની મૂઠ નાખે, જેની પર નાખે વૈરાગ ચડી જાય. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે મોટા પુરુષો જ્યારે બાહ્ય દ્રષ્ટિએ વર્તે ત્યારે અનેકને સુખ સંકાદિક જેવા કરી મૂકે. જે ક્યારેક કશું જ ના કરે એવો હોય એ બધું જ કરવા લાગે, બધું જ કરે, એ વૈરાગ્ય મૂઠ. તપની મૂઠ નાખે, તપ કરવા લાગે. આપણા છોકરાની ધારના પારણ ચાંદ્રાયણ કરવા લાગે, કેમ ના કરવા લાગે? પાંચ ટાઈમ પીઝા ખાવા જોઈએ એ ચાંદ્રાયણ ને ધારનું પારણું કરે કેમનો? પણ થાય. એક પ્રકારની મૂઠો છે બધી મંત્રવાળી, એક જ મૂઠ એમાં છે વચનામૃતનું જ્ઞાન, ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા, ભગવાન સ્વામિની ઉપાસના, આ જ દાના છે. બીજી કઈ મૂઠ? અહીં બીજો કોઈ મંત્ર ક્યાં આવડે? અહીં સ્વામિનારાયણ સિવાય ને સ્વામિનારાયણ ભગવાનના મંત્ર સિવાય એક મંત્રની ખબર નથી કે શિવજીનો મંત્ર કયો છે અને સૂર્યનો મંત્ર કયો છે. કારણ કે અહીં એક સ્વામિનારાયણ મંત્રની જ વાત થાય છે. કોઈ મેળા ઉપર આવે નહીં. બેચર ભટ્ટ છે ને એ અફીનનો બંધાની હતો, એટલે એની પાસે એને અફીન એકવાર વધારે લેવાઈ ગયું હતું. તે બહુ વ્યાકુળ થઈ ગયો, એને એની પીડા થઈ, આંટા મારવા લાગ્યા. સ્વામી કે ભટ્ટ અહીં આવો, બેસો, થોડી વાર બેસો ને ભટ્ટ. હવે મને ખબર નથી આ અફીનો બંધાની હોય ને વધારે લેવાઈ જાય તો હું થાય. હા, આ તો જેને અનુભવ હોય એને જ ખબર પડે કે આ વધારે લેવાતું હોય એનાથી હું થતું હશે. એ કે મારાથી બેસાય તેમ નથી, મને વ્યાધિ છે. સ્વામીએ બાવડું જાલીને પરાને બેસાડ્યો. સ્વામી કે બેસ તો ખરો થોડું, અને કહ્યું સ્વામીએણ સ્વામીએણ ભજન કરો. જો આ પ્રતાપ તો જો, સ્વામી કે આને ચડ્યું છે અફીન, હવે એની વ્યાધિ થઈ છે, અને સ્વામી કે તું સ્વામીએણ સ્વામીએણ ભજન કર એટલે તારું હરખું થઈ જશે. એ ઓલો કેપ ઉતારવા માટે આ કેપ ચડાવ, અને ઓલાને સ્વામીએણ સ્વામીએણ ભજન કરવા માટે જ્યારે કીધું, ભટ્ટ બોલ્યા નહીં, અને સ્વામીએ એ ભટ્ટ તો બોલ્યા જ નહીં, એને એમ કે સ્વામીએણ બોલું તો વળગે. સ્વામીનારાયણ બોલ્યો એટલે ગયો, એટલે એ તો બોલ્યો જ નહીં. પણ સ્વામી આજુબાજુના સંતોને કીધું, તમે બધાય ધૂન કરો ને માળા કરો કે આની ઉપર અસર કરે કંઈક. અને સંતોએ ભજન ચાલુ કર્યું, માળા શરૂ કરી, અને માળા ફેરવવાની આજ્ઞા કરીને ફેરવીને તે ભટ્ટને સારું થઈ ગયું. ભટ્ટને જે પેલા આમ ઉપાધિ લાગતી હતી ને એ સારું થયું. અને પછી ભટ્ટે જાણ્યું કે આ કોઈ મોટા પુરુષો છે, એટલે સ્વામી ભગવાન તો ખરા, આ એના મોટા પુરુષો છે. મને કેટલી બધી વ્યાધિ હતી એમાંથી આ લોકોએ માળા કરી ભજન કર્યું, મને સારું થઈ ગયું. કોને આવો પરચો? તો તરત જ મનાય ને કે આ તો વાત સાચી જ છે, ભગવાન સ્વામી અને ભગવાન ખરા. ભટ્ટને સ્વામીમાં એ જ થયું, અને એમની બરદાશ રાખતો પછી તો સ્વામીને ખાવું પીવું બધું જ પૂછે. આ જીવને જો આ લોકોનો એક પરચો મળી જાય ને તો અહો અહો થઈ જાય. શ્રીજી મહારાજે પ્રથમના 70માં વચનામૃતમાં કીધું કે આ લોકની કોઈ પણ પ્રકારની અપેક્ષા એ કરીને સત્સંગ ના કરવો, કારણ કે જો આ લોકની અપેક્ષા મહારાજ પૂરી કરે તો સત્સંગ જોરદાર થઈ જાય કે ઓહો મહારાજ સાચા પ્રગટ ભગવાનના સાધુ સાચા. પણ જો મહારાજે આપણો સંકલ્પ પૂરો ના કર્યો અથવા મહારાજે આપણે ધાર્યું એવું ના કર્યું તો હું ભગવાન ભજવાના,
કાંઈ મારા જોતાય નથી ને કાંઈ સાંભળતાય નથી ને હું સાધુ પાસે જવાનું, કેટલું બધી પ્રાર્થના કરાય પણ કાંઈ થતું નથી, શું કરવાનું? તેને સત્સંગ પોતાના જીવના કલ્યાણને અર્થે કરવો. આ સત્સંગમાં કેટલા ભક્તો એવા છે મુંબઈની અંદર, એક બેન અને એ બેનને કેન્સરની બીમારી, 45 વર્ષની ઉંમર એની કેન્સરની બીમારી હતી અને પથારીવશ હતા અને એને 5 કે 6 મહિનાની મુદત ડૉક્ટરે આપી હશે. એના ઘરે સંતોને પધરામણી કરવાની થઈ. એમના પતિ અમને મળ્યા પધરામણીમાં, એટલે એમના પતિએ સીધી વાત કરી કે આવું છે, આ છે, તે છે, સ્વામી પ્રાર્થના કરજો, નખ કેશનું જળ આપજો, ઠાકોરજીના અભિષેકનું જળ આપજો, બધી વાતો કરી. પછી એને પ્રાર્થના કરી, પછી અમારે સંતોને કંઈક થોડી વાતો કરવી પડે એટલે અમે સંતોએ કીધું ભગવાનને પ્રાર્થના કરશું આમ તેમ. તો અંદરથી એ બેને ચિઠ્ઠી લખીને મોકલાવી. જીવનના ઘણા બધા પ્રસંગો હોય છે, એમાંથી કેટલાક પ્રસંગો સ્મૃતિ સહિત યાદ રહે. હજુ મને ચિઠ્ઠી એવી દેખાય છે, જે એના પ્રશ્નો હતા ને એ આમ મને હૃદયમાં ઘૂંટાઈ ગયા કે આવી પરિસ્થિતિની અંદર આવું કેવી રીતે એક સ્ત્રીને. એને પત્રમાં પહેલો પ્રશ્ન લખ્યો હતો, અનાદિ મુક્તની સ્થિતિ કેમ થાય એ સમજાવો. અહીં સંતો તમે આવ્યા છો ને, તો કથા વાર્તા તમે એ કરો કે અનાદિ મુક્તની સ્થિતિ કેમ થાય. બીજું, મારી પાસે સમય ઘણો ઓછો છે તો ઓછા સમયમાં અનાદિ મુક્તપણું કેવી રીતે પામું. ત્રીજું, એ અનાદિ મુક્તની સ્થિતિવાળા પુરુષોને કેમ ઓળખવા. ચોથું, મને મારો પાસે જેટલો મહારાજે સમય આપ્યો હોય એમાં હું અનાદિ મુક્તની સ્થિતિને પામું એવી પ્રાર્થનાને એવા આશીર્વાદ દેજો. બોલો, ઓલાભાઈ કહે છે એને હાજા કરવાની પ્રાર્થના કરો. ઓલાભાઈ કહે છે મારે અનાદિ મુક્તની સ્થિતિને પામવું છે. કેટલી સમજણનો ભેદ છે જોયું. સત્સંગમાં એવા તો કેટલા ભક્તો હશે કે જે ભક્તોને આપણે મળ્યા પણ નહીં હોઈએ, જે ભક્તો આપણા પરિચયમાં નહીં હોય, કે જેને ક્યારેય પણ પોતાનું દુઃખ દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના નથી કરી અને હંમેશને માટે ભગવાનની ઈચ્છાએ જ મારું પ્રારબ્ધ આવી રીતે જીવન જીવ્યા છે. કેટલાય સંતો ભક્તો એવા છે જેને મહારાજને ક્યારેય કીધું જ નથી કે મહારાજ મારું આ દુઃખ દૂર કરો. અરે, જે પોતાનો માલિક છે, જે પોતાનો ધણી છે, એને શું નથી ખબર કે મારે આને શું કરવાનું છે? મા બાપને ના ખબર હોય કે મારે મારા છોકરાને શું, આને કપડાં પહેરાવાના છે કે આને મકાનની વ્યવસ્થા કરવાની છે કે આને બુકની વ્યવસ્થા કરવાની, મા બાપને ખબર જ હોય એમ ભગવાન બધું જાણે જ છે. આને આ પરચો થયો ને એટલે પછી તો સંતોમાં મોટા પુરુષની ભાવના થઈ અને પછી સત્સંગી થયા અને પછી સ્વામી ત્યાં આગળ બધી વાતો કરતા એ વાતો સાંભળી. એટલે બેચર ભટ્ટને એટલું થયું કે આ સાધુઓ બહુ સારા છે, આપણે ડાકોર દર્શન માટે જઈએ છીએ તો આપણે હવે વરતાલ ક્યારેક જતા જશું ને જોશું સ્વામિનારાયણ ભગવાન કહે છે કેવા છે. એટલે એક વખત પછી એ સંગ લઈ, પછી સ્વામી તો ત્યાંથી આવ્યા અને વરતાલ આવીને મહારાજને વાત કરી, પ્રભુ તમારા આજ્ઞાથી અમે મહેમદાવાદ ગયા હતા, ત્યાં આવું થયું. મહારાજ કે વાંધો નહીં. અને પછી જ્યારે ડાકોર જવા માટે નીકળ્યા બેચર ભટ્ટ ને એ બધો આખો સંગ, ત્યારે ડાકોર જતા જતા વચ્ચે વરતાલની અંદર આવ્યા. બધાએ આવ્યા એટલે મહારાજે એમને બેસાડીને વાતો કરી અને એમને કંઈક નિશ્ચય થયો ને બધા ઉતારે ગયા. અને મૂળજી પટેલની એક વાડી હતી, ત્યાં બધા રસોઈ કરતા હતા અને રસોઈ કરતા વિચાર કર્યો કે જો સ્વામિનારાયણ ભગવાન હોય, ભગવાન હશે તો આપણી પાસે જમવાનું માગશે. આ મહેમદાવાદના સંઘે સંકલ્પ કર્યો. તે મહારાજ સૂતા હતા અને ઉઠ્યા અને દાદાને ને સોમલાને કહે આપણે ઘોડા મગાવો, આપણે ફરવા જવું છે. મહારાજને ઊંઘવા ના દે અંતર્યામીન મહારાજ, ઓલાએ સંકલ્પ કર્યો ને મહારાજ અમારી પાસે જમવાનું માગે. તે પછી ઘોડે ચડીને બેચર ભટ્ટ પાસે જઈને મહારાજ કહે કંઈ ખાવાનું હોય તો આપો, અમને ભૂખ લાગી છે. તે બધા રાજી થઈને કહે મહારાજ તમને ભૂખ લાગી નથી, પણ તમે અમારો સંકલ્પ પૂરો કરવા માટે અહીં સુધી આવ્યા. મહારાજ કહે જો પહેલી વખત તમને પદ્મનાભાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો ત્યારે તમને નિશ્ચય થયો, ત્યાર પછી અમે વાતો કરી તમને નિશ્ચય થયો, આ ત્રીજી વખત આવે જે નિશ્ચય કરો છો ને એવો પાકો કરજો કે હવે કોઈ રીતે ફરે નહીં. ઓલા લોકોને હજુ પણ મહારાજના દર્શન કર્યા પછી ડાકોર જવાની ઈચ્છા હતી, પણ મહારાજે જ્યારે આ ચરિત્ર કર્યું
ત્યારે એને નક્કી કરી દીધું કે હવે આપણે ડાકોર જવું નથી, અહીં જ આપણને આ મહારાજની અંદર સંપૂર્ણ બધું જ આપણને એ મળી ગયું, બધા તીર્થો અહીં મળી ગયા અને મહારાજના ચરણમાં રહી ગયા. ભગવાનને ભગવાન તરીકે જાણવા હું એ કહેવા માગું છું કે મનુષ્ય આકારે શ્રીજી મહારાજ મળ્યા હોય, એ બેચર ભટ્ટે ત્યાં પદ્મનાભાનંદ સ્વામી દ્વારા પરચો જોયો, ત્યાર પછી મહારાજ પાસે આવ્યા, ત્યારે મહારાજની વાતો સાંભળીને નિશ્ચય કર્યો, મહારાજના દર્શન પણ કર્યા દિવ્ય સ્વરૂપોએ, છતાંય પણ નિશ્ચય ના થયો, છેવટે ત્રીજી વખત આવો સંકલ્પ કર્યો કે ભગવાન હશે તો માગશે, અને મહારાજને જવું પડ્યું અને મહારાજને લેવું પડ્યું, ત્યારે એને પાકું થયું. નિશ્ચય કેટલો અટપટો છે. ભગવાન તે ભગવાન, એ વાતને જે દ્રઢ કરવી જીવમાં કે મહારાજ તે મહારાજ, એ મારા માટે જે કરતા હોય, મારું સારું જ કરતા હોય એવું જે સતત માનવું, એને ભગવાન તે ભગવાન આપણે જાણ્યા કહેવાય, જાણ્યા કહેવાય. થોડીક વાતની અંદર ક્યાંક આપણે આગા પાછા થઈ જતા હોઈએ તો મહારાજને હજુ આપણે જાણ્યા જ નથી જેવા છે એવા. મહારાજ મેમકા જતા હતા અને લીંબડીના દરવાજે આવ્યા. એ લીંબડીની અંદર રૂપા પટેલ કરીને એક હરિભ ભગત હતા. મહારાજને રોટલા જમાડવા ઘેર તેડી ગયા, પોતાને ઘેર તેડી ગયા. ત્યારે ત્યાં એક જૈનના સાધુ હતા જેને પૂજ કહેવાય. એ જૈનના સાધુ હતા અજરા અમરજી નામે. એ મોટા વિદ્વાન હતા. એને ચાર મોટા શેઠને બોલાવીને સ્વામિનારાયણ ભગવાન થઈને ફરે છે તો એની પ્રભુતા, એટલે એ ખરેખર ભગવાન છે કે નહીં એ માપો તમે બધાએ. ચાર શેઠને તૈયાર કર્યા. એ ચારેયને એમ કહીને ચારેયને મહારાજ પાસે મોકલ્યા. એટલે મહારાજને પેલા ચારે આવીને કીધું, અમારા પૂજને તમારી હારે ચર્ચા કરવી છે. મહારાજ તત્પર થયા. પૂજ કે તમે ભગવાન કેમ કહેવાઓ છો? સૌથી પહેલો જ પ્રશ્ન એનો, તમે ભગવાન કેમ કહેવાઓ છો? તમારે જોગી થવું હતું, સંન્યાસી થવું હતું, તપસ્વી થવું હતું, તે તો તમે કંઈ થયા નહીં, ભગવાન થઈ બેઠા, એનું કારણ શું? તમારે જો આખા જગતમાં પ્રખ્યાતિ કરવી હતી તો એક તપસ્વી તરીકે કરવી હતી, તમારે આખા જગતમાં પ્રખ્યાતિ કરવી હતી એક સંન્યાસી તરીકે કરવી હતી, પણ તમે તો સીધા ભગવાન થઈને બેસી ગયા. મહારાજ કે જોગી એ બ્રહ્મચારી અને સંન્યાસીએ કોઈ અમને ટકવા ના દીધા, તો અમને થયું કે કાંઈક ભગવાન એક એવા છે કે ભગવાન થઈએ તો અમને ટકવા દેશે. હા, યુટ્યુબ પર ભગવાન શબ્દ નાખવા છે આપણે. ભગવાન શબ્દ તમે નાખો ને, જીવતા જાગતા અત્યારે ઓછામાં ઓછા 50 હો ભગવાન નીકળશે. ઓછામાં ઓછા આટલા ભગવાન તો તમને જીવતા જાગતા મળશે. બોલો, ભગવાન શબ્દ લખવાથી જ ભગવાન. અત્યારે કેટલા બધા ભગવાન થઈને પૂજા, ભગવાન એક જ એવા છે કે કોઈનો વિરોધ ના કરે. તાર ભગવાન આ, તું ભગવાન હાલ ને ભાઈ, મારી સીટ લઈ લે, તું હાલે એટલા દી કહેજે, ગાદી ઉલડે તેદી ચરણારવિંદમાં આવજે. ભગવાન જેવા તો એક ભગવાન છે. કોઈ ગમે એવું કરે, ગમે એટલા ચમત્કાર બતાવે ને કોઈ એવું માની લે કે હું ભગવાન છું, ક્યારે ભગવાન થવાતું નથી. ભૂત ભવિષ્ય અને વર્તમાનનું જાણવાથી પણ ભગવાન થવાતું નથી. ભગવાન જેવા એક ભગવાન જ છે. આખા બ્રહ્માંડની ગતિઓને ફેરવવાવાળા એટલા સમર્થ થવા છતાં પણ ભગવાન થવાતું નથી. અરે, બ્રહ્મા વિષ્ણુ ને શિવ જેવા આખા બ્રહ્માંડના સર્જન કરવાવાળા, આખી બ્રહ્માંડની સ્થિતિને કરવાવાળા, આખા બ્રહ્માંડનો પ્રલય કરવાવાળા થાય તો એ કોઈ ભગવાન થતા નથી. એવા આનંદ કોટી બ્રહ્મા વિષ્ણુને શિવ જે વિરાટના નાભીમાંથી, બાલમાંથી, હૃદયમાંથી પ્રગટ થાય છે, એવા અનંત વિરાટોના ઝુમખાઓ જે પ્રકૃતિ પુરુષમાં લટકી રહ્યા છે, પ્રકૃતિ પુરુષમાં ચોંટેલા છે, કે તા પ્રકૃતિ પુરુષ દ્વારા જેની ઉત્પત્તિ છે, એવા આનંદ કોટી પ્રધાનને પ્રકૃતિ પુરુષો પણ ભેગા થઈને ભગવાન થઈ શકતા નથી. એટલું જ નહીં, એવા અનંત કોટી પ્રકૃતિ પુરુષની તાકાત જેટલી છે, એ તાકાત કરોડ, એનાથી કરોડો ગણી તાકાત એક રોમમાં, અક્ષરના એક રોમમાં છે. એવા અક્ષરધામના મુક્તો પણ અનંત કોટી ભેગા થાય એ પણ પુરુષોત્તમ નારાયણ ભગવાન જેવા સમર્થ નથી, તો પછી આ જીવની અંદર કોઈ ચમત્કાર બતાવે કે આ જીવમાં કોઈ કદાચ મરેલાને જીવતો કરે આ પૃથ્વી પર, કે કદાચ કોઈ આકાશમાંથી વરસાદ વરસાવે, સોનું વરસાવે, અરે દીકરો ના આવીને દીકરા દઈ દે એવો હોય તો એ ભગવાન તો નથી. ભગવાન જેવા તો એક ભગવાન જ છે. અત્યાર જે આ ભગવાનના ચરિત્રો આપણે સાંભળીએ છીએ, એવું ચોક્કસ ભગવાનને પામેલા મહાપુરુષો કરી શકે, ભગવાનના સાર્ધમ્યપણાને પામેલા મુક્તો કરી શકે, પણ ભગવાન એ વિલક્ષણ છે. ભગવાન એ અબાધિત તત્વ છે. ભગવાન એની ઉપર કોઈ નિયંત્રતા નથી. વ્યાપકાનંદ સ્વામીએ ગોળીને બેઠી કરી દીધી, હમીર ખાચરની મરેલી ગોળી હતી. ક્યાં મર ગયા?
જીવ નહીં. તો મચ્છરિયું નાખ્યું, બેઠી કરી દીધી, ઘોડી હણનથી ઊભી થઈ ગઈ. પણ મહારાજે શું કીધું કે સ્વામી, એ તો અમારી ઈચ્છા થઈને બેઠી થઈ. ક્યાંક રાજાનો કુંવર મર્યો છે, નહીં બેઠો થાય, અમારી ઈચ્છા નહીં હોય તો નહીં બેઠો થાય, તો શું કરશો? આખરે નિયંતા તો ભગવાન છે, એ ધારે કરે, ધારે કરે. ભગવાનને ભગવાનના મોટા પુરુષ બરાબર છે, મોટા પુરુષો જે ધારે કરી શકે છે એની શક્તિ છે, ભગવાન પાસે કરાવે છે. પણ સ્વતંત્ર તો એક ભગવાન છે, બાકી બધા પરતંત્ર છે, બધા જ પરતંત્ર છે. સર્વજ્ઞ એક ભગવાન છે, બાકીના બધા અલ્પજ્ઞ છે. ગમે એટલા શક્તિવાળા હોય તે અલ્પજ્ઞ છે, ભગવાન એક જ સર્વજ્ઞ છે. બીજા ગમે એવા અંતર્યામીપણાને જાણવાવાળા હોય પણ સર્વના અંતર્યામી એક મહારાજ છે. તમે વિચારો, મધ્યના 56માં શ્રીજી મહારાજ અંતર્યામીપણે જ્યારે વાતો કરે ને ત્યારે મોટા મોટા પરમહંસો અને બાઈઓને મહારાજ કહે, એમનો પણ અંતે પાયો કાચો. બીજાની વાત જ ક્યારે મહારાજ કે આ મોટા મોટા પરમહંસ ને આ મોટી મોટી બાઈઓ છે ને એનોય અંતે પાયો કાચો. જે મુક્તાનંદ સ્વામીને એમ કે સ્વામી, તમે પ્રથમ તો પદાર્થની આંટીમાં આવી જવાય પણ અંતે જતાં નીકળાય ખરું, એ કેવા અંતર્યામી હોય? એ તો વિચારો, કેવા અંતર્યામી. જે મુક્તાનંદ સ્વામી અને ગોપાળન સ્વામીની ગતિને પકડી લે એવા મોટા ભગવાન, એના જેવો કોઈ ક્યારેય કોઈ થાય જ નહીં. સંકલ્પ કે વિકલ્પ કરવો નહીં. અત્યારે તો ઘણા મૂર્ખાઓના ટોળા એવા છે, બીડી પીતો હોય એને ભગવાન માનતા હોય છે. બોલો, બીડી પીવે એને ભગવાન માને છે? ભગવાન સ્વામિનારાયણ તરીકે બીડી પીતો હોય ને એને ભગવાન સ્વામિનારાયણ માનવાવાળા મૂર્ખના ટોળા આજ છે, આજ છે. અરે કોઈક એવા પણ થયા કે સ્વામિનારાયણ તો મારી લહેરી હતા, એને તો મેં પૃથ્વી પર મોકલ્યા, મારી ઉપાસના સમજાવવા સ્વામિનારાયણે એની સમજાવી દીધી. એવોય પાક્યા છે, એવાય પાકી ગયા છે. અને એની પાછળ એ ફરવાવાળા છે, એની પાછળ પણ ફરવાવાળા છે. આપણે બહુ ભાગશાળી છીએ કે આપણને દાસત્વ ભાવને સમજાવે એવા મોટા પુરુષોની પ્રાપ્તિ થઈ કે જેને આપણને સ્વામિત્વ એક ભગવાન સ્વામિનારાયણનું સમજાવ્યું. બહુ ભાગશાળી છે, નહીં તો એવું નથી. સ્વામી અને ભગવાનના નામે પણ ધતિંગ ચલાવવાવાળા આજ છે પૃથ્વી પર, આજે છે. મહારાજ એવા મોટા છે ને, એકલમણ નીકળ્યો હોય ને તોય લાખ માણસ વાહે ફરે. ભગવાનની સર્વોપરિતા જે છે. ભગવાન સ્વામિનારાયણના નામે તમે કોઈ પણ ઝંડો લઈને નીકળો ને, શિરોપુરીને દૂધપાક જ જમો તમે, કારણ કે મહારાજની સર્વોપરિતા છે. એનો કોઈ પણ સિદ્ધાંત તમે એક સિદ્ધાંત લઈને પકડીને હાલવા માંડો, તમને 5 માનવાવાળા, પૂજવાવાળા અને તમને શિરોપુરી જમાડવાળા મળી જ જાય, ક્યાંય લાકડી ના મળે તમને. અત્યારે ભગવાન સ્વામિનારાયણનું કંઈ પણ લઈને નીકળો તમને શિરોપુરી જ મળે, એ મહારાજની મોટપ છે. મહારાજ એવા મોટા છે એટલે એવું થાય છે. બોલો, પૂજ કે તમારે ભગવાન સાકારણથી થયા. મહારાજ કે ભાઈ, જોગી બ્રહ્મચારી સંન્યાસી કોઈ અમને હંગર્યા નહીં, તમે ભગવાન થયા. કારણ કે ભગવાન કોઈ અમારા જો લડવા આવે ને, ઓલા લડવા આવે એટલે પેટ સૌ કરતાં, ભગવાનનું પેટ સૌ કરતાં મોટું છે, કાંઈ નહીં બોલે એમ જાણીને ભગવાન થયા છીએ. પૂજ કે ભવાયો વેશ કાઢે અને રામ લક્ષ્મણ થાય, કાન ગોપી થાય, એમ કાંઈ ભગવાન ના થવાય. આ કાંઈ વેશ કાઢવાની વાત નથી. તમે આખા જગતને કહો ભગવાન, આ કંઈ ભગવાનનો ડ્રેસ પહેરો ને ભગવાન થઈ જવાય? મહારાજ કે કેમ હોય ત્યારે ભગવાન થવાય બોલો. ત્યારે ઓલો પૂજ કે ભગવાન અંતર્યામી હોય, અને જો તમે ભગવાન હોય તો આ 4 શેઠ અને મારો 5ના અંતરનો સંકલ્પ કહો. લો, તમે ભગવાન હો તો 5ની વાત કરો. મહારાજ કે હું કહીશ ને તો તમે મને જાદુગર કહેશો, હું જો તમને કહીશ તો તમે મને જાદુગર કહેશો. તમે વિચારો, એના સંકલ્પને મહારાજે પકડી લીધો કે આ કદાચ જો કે તો આને શું માનવાના? જાદુગર. એ તો મહારાજે કહી દીધું એના અંતરનું. તો એ મૂરખ વ્યક્તિને કોઈ દી ખબર પડે? મૂરખને કોઈ દિવસ ખબર ના પડે. તમે 5 વખત એને અંતર્યામી પણ ભગવાનનું મોટા સાધુનું જોયું હોય પણ મૂરખને ખબર ના પડે. ભગવાનને મોટા ઘણી વખત એનું અંતર્યામી પણ હોય ને પરોક્ષ રીતે બતાવતા હોય. સીધું ના કે તમે આમ કર્યું કે આમ કર્યું, પણ તમને આમ 2 પ્રશ્ન એવા પૂછે ને એટલે સમજી લેવાનું કે એને ખબર છે પણ મને જણાવતા નથી. પણ હવે મારે આની આગળ બીજું ડાપણ કરવાની જરૂર નથી. જે શ્રીજી મહારાજે કીધું ને, કહ્યું ન ઘટે અંતર્યામીને, એ આગે કરવી ચતુરાય તે વિચારી લેવું મન માય. ભગવાનને મોટા પુરુષો પાસે ચતુરપણું કરવું ને એ તો એક નરી મૂર્ખામી જ છે, એમાં કાંઈ માલ નહીં. જે ભગવાન હોય અને જે ભગવાનના મોટા પુરુષો હોય, ભગવાનના સંકલ્પથી જ હોય એવા મોટા પુરુષો પાસે કોઈ ચતુરપણું ક્યારેય રાખવું નહીં, કશું ના રાખવું. નહીં તો એમાં 2 જન્મ 5 જન્મ વધે, બીજું કાંઈ ના થાય. ફાયદો એટલો થાય, આ જન્મે થોડા હારા દેખાઈ જઈએ ઉપરથી, તે 5 જન્મ બીજા નવા થાય,
બોનસમાં મળે પાંચ જન્મ, આ જન્મે પૂરું ના થાય ઉપરથી પાંચ જન્મ બોનસમાં મળે. કેમ? તો કે મોટા સાધુને ભગવાનારે બહુ રમત કરી એટલે પાંચ જન્મ બોનસમાં મળે, વધારે કરે તો 25 મળે, એથી વધારે કરે તો 50 મળે, એથી વધારે કરે 500 મળે, એથી વધારે કરે 5000 મળે, અને આખી જિંદગી કરે તો 84 લાખ પૂરી મળે. એવું છે. ભગવાનને કીધું કે તમે મને જાદુગર કહેશો, એના કરતાં એક કામ કરો, આ મારી બાજુમાં મૂળજી શેઠ બેઠા છે ને, આ બે હરિભગત બેઠા છે, આ ત્રણમાંથી તમે કહો, એની જોડ હું તમારા પાંચના સંકલ્પ કેવડાવું. બોલો, તમે પસંદ કરો, આમાંથી કોની જોડ બોલાવું? ઓલા એક બતાવ્યો પૂજે કે આની જોડ બોલાવો. મહારાજ કે આંખ બંધ કર ભગત, આંખ બંધ કરીને આ ચારે ચારના અંતરમાં પ્રવેશ કર, અને આ ચારે ચાર અંતરમાં શું વિચારી, આ પાંચે પાંચ અંતરમાં શું વિચારે છે કે. એટલે ત્રણના તો ઓલાએ કીધા, ઓલા ત્રણ શેઠિયા હતા ને એના કીધા, ચોથો હતો ને એનું કીધું. મહારાજ કે ભાઈ તારો સંકલ્પ આ બોલે? ઓલો કે ના ના ના. મહારાજ કે ના કે એનો ચોથો? ઓલો ત્યાંથી ઊભો થઈને હજામની સ્ત્રી સાથે વ્યભિચાર કરવા જવાનું વિચારતો તો એ સંકલ્પ મહારાજે ઓલા જોડ કેવડાવ્યો. કેવું ભૂંડું થાય કહો મને, હું એને લીધું. ઓલો પૂજ બેઠો હતો ને જેને એ કરાવ્યું હતું, એને મહારાજ કે તમારો કે? ઓલો કે ના મારો સંકલ્પ કાંઈ કહેતા નહીં, બરાબર છે જે થયું એ, મારો સંકલ્પ કશો કેવડાવશો નહીં, તમે મહાપુરુષ છો. ભગવાનને પગે લાગ્યા અને ત્યાંથી પછી ઊભા થયા ને ત્યારે ઓલો પૂજ, પછી મહારાજ કે તો અમે જઈએ, આ મહારાજને બધા નીકળી ગયા ને પછી પેલો પૂજ ઓલા ચારને કે એના ચેલાઓને કે આ ભગવાન તો નથી, જો આ ભગવાન તો નથી પણ આ મનુષ્ય પણ નથી, આ મનુષ્ય નથી, આ ભગવાનય નથી, આને કદાચ આપણે મહાપુરુષ જેવું કંઈક કહી શકીએ. આમ કહીને ઊભો થયો બોલો. પણ એના પંજામથી ઓલા ચારને છોડ્યા નહીં, ઓલા ચારને સત્સંગી થવા દીધા નહીં, એ ભગવાન સ્વામીનો ભગત થયો નહીં, પરીક્ષા કરીને છૂટા થયા, એને કંઈ ફાયદો ના થયો. પછી મહારાજે ચાર શેઠને એક વખત એ લોકો લોયા આવ્યા, લોયા લોયા ગયા ને ત્યાં મહારાજની પરીક્ષા કરવાનો વિચાર હતો. પાછો આ ચારને વિચાર થયો કે આ દેશમાં સૂતરફેણી થતી નથી, તે જો ભગવાન સૂતરફેણી આપણને આ જમાડે તો આ ભગવાન સ્વામિનારાયણ હાચા. એમાં કોઈ હરિભગત મહારાજ પાસે માટલી લઈને આવ્યા, ખંભાત બાજુથી આવ્યા હશે. મહારાજે માટલી ઓલા ચાર જણા બેઠા ને ત્યાં જ ખોલી. મહારાજ કે શેઠ આ શું છે? સૂતરફેણી, લો તમે જમો. કે તે મહારાજે દીધી અને એ ચારને પછી નિશ્ચય પાકો થયો કે આ ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન જ છે. ઓલા દિવસે ઓલો કુસંગી આરે હતો ને એટલે ચારને આ પડીને તો આ ના પડવા દીધી, ઊભા થતાં થતાં ફૂંક મારી દીધી કે આવું તો હોય, એટલે આવા ફૂંક મારવાવાળાથી બહુ બચવું. ભગવાન અને મોટા પુરુષના નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ કરાવે ને એવા ફૂંક મારવાવાળાથી બહુ બચવું, એ પૂજ જ છે બધાય. એ આપણને નાસ્તિક કરી દે, નાસ્તિક કરી દે, ભગવાન જેવું તત્વ મટાવી દે, મોટા પુરુષ જેવું તત્વ મટાવી દે, મહાપુરુષ શાસ્ત્ર સત્સંગ એનાથી દૂર કરી દે, એવા ફૂંક મારવાવાળાથી બહુ બચવું. અને પછી મહારાજને એ સૂતરફેણી જમીન મહારાજના ભગત થયા. તે મહારાજની સૂતરફેણી પાછા ચાર હતા ને એમાંથી બે જમ્યા, બે તો ના જ જમ્યા, બે બે કે આ તો ભગવાન છે જાદુગર, એટલે બે શેઠ કે અમે નહીં ખાઈએ, બે ખાધી. એ બે જે ખાધી એ બે સત્સંગી થયા ને ઓલા બે પાછા ઓલા પૂજ ભેગા ગયા. ફૂંક કેટલું કામ કરે બોલો, ઓલા દિવસની ફૂંક અહીં આગળ સૂતરફેણી જોઈ સંકલ્પ કર્યો તો એ બે જ થઈ શક્યા, તોય બે ના થઈ શક્યા. મહારાજને ભગવાન તરીકે ઓળખવા સ્વીકારવા બહુ અઘરા છે. આપણને મહારાજ મળી ગયા છે એટલે મહારાજના સ્વરૂપમાં ક્યારેય ડગમગાટ ન થાય. અને મહારાજ તે મહારાજ, એનો કોઈ હરીફ નથી. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એ બાબતમાં કોઈ તર્ક નહીં, એનું કોઈ પ્રમાણ નહીં, એનું કાંઈ જ નહીં. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે તે છે, મારો ધણી છે તે છે, એ જે કરે મારા હિતમાં જ કરે, એને આજ સુધી મારું અહિત નથી કર્યું તો આજ સુધી આ ભવિષ્યમાં જે કરશે મારું હિત જ કરશે. કદાચ ભાલા ઉપર ને સૂળી ઉપર સુવાનું થાય, કદાચ આ લોકની તમામ નિંદાઓ અને તમામ જગ્યાઓએ આપણી નિંદાને કૂથની થાય એવા પ્રસંગ બને, અરે કદાચ જે સમાજ આપણને ફૂલના હાર પહેરાવે છે, ખાસડાના હાર પહેરાવે, તો પણ એ પુરુષોત્તમ નારાયણ જે કરતા હશે એમાં મારું હિત જ હશે, ભગવાનની એક જ છે, એનું ધાર્યું જ બધું થાય છે. આવી સંપૂર્ણ નિષ્ઠા મહારાજમાં જ્યારે આપણે કરીએ ત્યારે મહારાજ આપણી ઉપર રાજી થાય. બીજી વાતો આપણે આવતીકાલ સાંભળશું.
બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.